કોરોના મહામારી બાદ સૌથી કફોડી હાલત ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની થઈ છે. એક તરફ શાળાઓ બંધ છે, જ્યારે બીજી તરફ ખાનગી શાળાઓ ઓનલાઈન શિક્ષણના નામે મોટી ફી વસૂલી રહી છે, જેના કારણે જે લોકોના ધંધા રોજગાર ઠપ થયા છે તે બાળકોને કઈ રીતે ભણાવવા તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. બીજી તરફ ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફ વળતા બાળકોને મામલે સરકાર પોતાની વાહવાઈ કરી રહી છે, જ્યારે કે બાળકો પોતાના વાલીઓના આર્થિક સંકળામણના કારણે સરકારી શાળામાં જવા મજબૂર બન્યા છે. કોરોના મહામારીની સૌથી મોટી અસર ધંધા રોજગાર પર પડી છે. અનેક એવા લોકો છે જેના ધંધા રોજગાર ઠપ થયા છે, જેના કારણે આવક બંધ છે અને આવક બંધ થઈ જતાં વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ધંધા રોજગાર ચાલુ હતા ત્યારે વાલીઓ બાળકોને ખાનગી શાળામાં ભણાવવાનું વધુ પસંદ કરતા હતા, પરંતુ હવે આર્થિક સંકળામણ અને ધંધા રોજગાર ઠપ થઈ જતાં વાલીઓ સરકારી શાળાઓમાં પોતાના બાળકોને મોકલી રહ્યા છે. કોરોના મહામારીના કારણે ગઈ સાલ અમારી સ્કૂલમાં પ્રાઇવેટ શાળાઓ છોડી અને લગભગ 28 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. આ વર્ષે પણ લગભગ અત્યાર સુધીમાં 11 બાળકોએ અમારી શાળામાં પ્રાઇવેટ શાળા છોડી અને પ્રવેશ મેળવેલ છે. અમારા ગામમાં કુલ ટોટલ 3 સ્કૂલો આવેલ છે, 2 પ્રાઇવેટ સ્કૂલ છે અને 1 અમારી આ સરકારી પ્રાથમિક શાળા છે. છતાં પણ અત્યારે અમારી સ્કૂલમાં પ્રાઇવેટમાંથી અને અન્ય બાળકોનો બહુ ઘસારો છે એડમિશન લેવા માટે. અત્યારે કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ છે, પરંતુ શિક્ષણ બંધ નથી. અમારી સ્કૂલ દ્વારા માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત જી શાળા એપ દ્વારા પણ બાળકોને શિક્ષણ સતત આપવામાં આવે છે. અત્યારે અમારી શાળામાં 6-8 ધોરણ માટે શેરી શિક્ષણ અમે ચાલુ કરેલ છે, તો અમારા શિક્ષકો ગામમાં મોહલ્લે મોહલ્લે ફરી અને બાળકોને ભેગા કરી અને તેઓ એમના ઘરે જઈને શિક્ષણ આપે છે. તો જે કામ શેરી શિક્ષણ આપવાનું કામ એ બધું પ્રાઇવેટ સ્કૂલવાળા કરી શકતા નથી, અને અત્યારે સરકારી પ્રાથમિક શાળાઓમાં આ રીતે સરસ શિક્ષણની કામગીરી ચાલે છે. અમારી શાળા પણ આ બાબતમાં બહુ અગ્રેસર છે અને શિક્ષણ આપવાની બાબતમાં બહુ આતુર છે. અમારી શાળા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે, જેના કારણે અમને આ સફળતા મળી છે. હું સ્કૂલમાં બાળકને એડમિશન માટે આવેલો છું. માધ્યમિક સરકારી પ્રાઇવેટ શાળામાં પ્રાઇવેટ શાળા કરી સંસ્થાની એની અંદર મારા બાળક ભણતા હતા, પરંતુ કોરોના છેલ્લા 2 વર્ષથી કોરોનાના લીધે શિક્ષણમાં કોઈ ઠેકાણા પડ્યા નથી અને હાઈસ્કૂલમાંથી ઓનલાઈન શિક્ષણ બરાબર અપાતું નથી, એટલે મારા છોકરાઓને ફી ભરીને જો માધ્યમિકની એટલે પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરું એના કરતો મને યોગ્ય એ લાગ્યું કે સરકારી શાળામાં તેના કરતો વધારે શિક્ષણ સારું અપાય છે, એટલે ફી વગર અને સારી સુવિધા સાથે શિક્ષણ અપાય છે, એટલે મારા બાળકોને મેં ઉઠાડી અને અહીંયા સરકારી શાળામાં દાખલ કરવા માટે લઈને આવ્યો છું. એટલે આજે મેં શાળાના આચાર્ય સાથે અને શિક્ષક સ્ટાફ સાથે વાતચીત કરી તો મને મારા બાળકોને એડમિશન માટેની એ તૈયારી બતાવી છે, તો હવે હું સરકારી શાળામાં જ મારા બાળકોને ભણાવીશ. ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ કરતા બાળકો મામલે સરકાર વાહવાઈ લૂંટી રહી છે. સત્તાધીશો કહી રહ્યા છે કે સુખ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના કારણે બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવી રહ્યા છે, ત્યારે છેલ્લા 2 વર્ષથી શાળાઓ બંધ પડી છે. બનાસકાંઠાની એક પણ શાળામાં સરકાર દ્વારા કોઈ અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું નથી, તો બાળકો અને વાલીઓને એકાએક સરકારી શાળાનો મોહ ક્યાંથી લાગ્યો હશે? જ્યારે બીજી તરફ સત્તાધીશો પણ સ્વીકારી રહ્યા છે કે આર્થિક સંકળામણને કારણે વાલીઓ સરકારી શાળામાં બાળકોને ભણાવી રહ્યા છે. આમ તો છેલ્લા 5-1 વર્ષથી એક ટ્રેન્ડ રહ્યો છે કે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓના અંદર પ્રવેશ દર વર્ષે આપણા ત્યાં થાય છે, અને લગભગ છેલ્લા 3-1 વર્ષથી બનાસકાંઠા જિલ્લો હાઈએસ્ટના અંદર લગભગ 3-5 નંબર ઉપર ખાનગી બાળકો જે હોય એ સરકારીના અંદર એ પ્રવેશ મેળવવાના અંદર માન્ય શિક્ષણ મંત્રી તરફથી આપણે સન્માન મેળવીએ છીએ. આ ચાલુ વર્ષે પણ કોરોના મહામારીના કારણે અને આપણી ભૌતિક સુવિધાઓ અને સારી સરકારી શાળાઓને કારણે 1674 જેટલા બાળકો એ ખાનગી શાળાઓ છોડી અને સરકારી શાળાઓના અંદર પ્રવેશ પામ્યા છે. હજુ પણ એનો પ્રવાહ ચાલુ છે, એટલે લગભગ ઘણા બધા બાળકો આપણા ત્યાં આવી રહ્યા છીએ અને અમે આવકારીએ છીએ. અને ખાસ કરીને લિવિંગ સર્ટી બાબતની ફરિયાદો આપણે જોઈએ તો એના અંદર 2-3 ફરિયાદો અમને મળેલી અને એના અંદર અમે શાળાઓનો સંપર્ક કરી અને જે તે બાળકોને એલસી મળી જાય એ માટેની વ્યવસ્થા કરી આપી છે. સર, ક્યાંક લાગે છે કે આર્થિક સંકળામણ કોરોના બાદ મહામારીને જે થયું એના કારણે
એટલે આમાં ઘણા બધા રીઝન છે. એના અંદર એક તો આપણી ભૌતિક સુવિધાઓ સરકારી સ્કૂલના અંદર, અમારું હોમ લર્નિંગ, ઘરે ઘરે મફત અમે મટીરિયલ આપીએ છીએ, પાઠ્યપુસ્તકો આપીએ છીએ, અને ખૂબ સારા વાતાવરણના અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ એ બાળકો મેળવી રહ્યા છે, એનો પ્રેરાઈન પણ આવી રહ્યા છે. અને ક્યાંક કોરોનાના કારણે, આર્થિક સંક્રમણના કારણે એ જે મોંઘી ફી પડતી હોય એના કારણે પણ બાળકો આવી રહ્યા છે.